જેને કહીને કે તળાવ છે કે એવું સરોવર છે, આ બધું જોઈએ એટલે કુદરતી રીતે તો આનંદ થાય. એની નિર્મળતાનો ખ્યાલ આવે. સુંદર મજાનું તળાવ હોય પણ એનું પાણી ડોળું દેખાય, જેને કે એના મોજા અથવા તો વમાડો ચાલતા હોય અને બધી માટી નીચે બેસી જાય છે, તો એ તળાવના તળિયા સુધી આપણે બરાબર જોઈ શકીએ છીએ. પરમ પૂજ્ય ભાઈશ્રી એક આધ્યાત્મિક માર્ગદર્શક છે, ગુરુ છે. અને શ્રી રાજસભાગ સત્સંગ મંડળમાં તેમના નેતૃત્વ નીચે અનેક મુમુક્ષુઓ સાધના કરી રહ્યા છે. ભાઈશ્રીને આપણે જોઈએ ત્યારે આપણે એમ થાય કે એક પ્રગટ સત છે, પ્રગટ આત્મસ્વરૂપ છે, વિઝડમ પર્સોનિફાઈડ. પરમ પૂજ્ય ભાઈશ્રી તો ગુણોના ભંડાર છે, જેમ કે એમની ધીરજ, એમનો સંભાવ, એમના હૃદયની અંદર રહેલી જગતના કલ્યાણ કરવાની ભાવના. આ બધા ગુણો એવા છે કે જે ખરેખર આપણને એમના તરફ દોરે છે અને એમનું શરણ લેવા માટે આપણને મદદરૂપ થાય છે. કર્મ કુર્વતે પ્રભોસ્તુલ્ય મનોવૃતે શ્રી પાર્શ્વનાથ શ્રીયે સ્તુવ શ્રી પાર્શ્વનાથ શ્રી. જ્યારે ભગવાનને જોવામાં આવે છે ત્યારે આત્માનો જે ઉપયોગ છે ને, એ ભગવાનની આંખની સામે એકાગ્ર થાય છે. અને એ વખતે જે આત્મજાગૃતિ હોય છે, આત્માનો અનુભવ હોય છે, તો જાણે એમ જ લાગે કે એ ભગવાન કે જે પોતે પ્રસમ રસ નિમગ્નમાં છે, બસ એનું એ સ્વરૂપ છે અને એના દર્શન હું કરી રહ્યો છું. ધ્યાન કરતો હો એ વખતે મારો જે ઉપયોગ છે એ સ્વભાવની અંદર હોય છે, આત્મસંવેદન એટલે કે સ્વસંવેદનની ધારા ચાલતી હોય છે અને એનું વેદન
જ્યાં સુધી જાગૃતિ હોય ત્યાં સુધી થયા કરતો હોય છે. ભાઈશ્રી આધ્યાત્મિક માર્ગદર્શક તો છે જ, પણ એમની સાથે અનેક લોકસેવાના કાર્યો પણ, એનો શુભારંભ થયો એમની નીચે અને આજે એ ખૂબ ઉત્તમ રીતે ચાલી રહ્યા છે. બધાને જય ભગવાન. આપણું બધાનું ચિત્ત એવું હોય છે કે આપણને જે વસ્તુ ગમતી હોય ને એ તરફ આપણે જલ્દીથી એકાગ્ર બની જઈએ, અને જે વસ્તુમાં ઓછી લાઇકિંગ હોય એમાં એકાગ્રતા જોઈએ એવી ન આવે. પણ જીવન વિકાસમાં જે ભણતર કરવું છે, જે કાર્ય કરવા છે, એની અંદર કોઈ પણ રીતે રસ અને રુચિ કેળવી અને એકાગ્રતા કેળવવી જોઈએ. આ જો તમે તમારા જીવનની અંદર કેળવશો તો તમને ખરેખર ખૂબ ખૂબ ફાયદો થશે. મારો જન્મ છે ને આ જ ઘાટકોપરની ભૂમિમાં જ થયેલો હતો, એટલે કે બોમ્બેમાં. અમારો ફેમિલી બિઝનેસ છે ને એ ટેક્સટાઇલનો હતો, વેલ્વેટ મેન્યુફેક્ચરિંગ અને પ્રોસેસિંગ. આ પિતાશ્રી છે ને અમારી જે કંઈ પણ નાની મોટી ઈચ્છા હોય એ પૂરી કરવાનો પ્રયત્ન કરે. એક વખત અમારે બૂટ લેવાના હતા, શૂઝ લેવાના હતા, અને એ અમને બોમ્બે લઈ ગયા, અને જે બૂટ લીધા એ 20 રૂપિયાના હતા, 20 રૂપિયા પેર. અમે લીધા પછી ફાધર એ એમ બોલ્યા કે મારો એક મહિનાનો પગાર 15 રૂપિયા હતો અને આ 20 રૂપિયાના આપણે બૂટ લીધેલા છે. બસ એ જ્યારે ફાધરે વાત કરીને ત્યારે આપણા અંતકરણની અંદર આમ એવો ઇમ્પેક્ટ થાય કે આપણા માટે થઈને માતા પિતા કેટલું બધું કરતા હોય છે. મુંબઈની સ્મૃતિમાં જો વિચાર કરીએ ને તો મુંબઈનો દરિયો એ તો આમ ખૂબ અંદરથી આકર્ષણ ઊભું કરે. પ્લસ અહીંયા આ જે ઘાટકોપર છે ને એના હિલ્સ એટલે ડુંગરાઓ, તો અમે નાના હતા ત્યારે એ બધા જ ડુંગર ઉપર ઇવનિંગની અંદર બધા મિત્રો સાથે ફરવા જતા. ફાધર મધરની ઈચ્છા મારા લગ્ન થાય એ માટેની હતી, અને એ મને પૂછતા હતા અને મારો નકાર પણ નહોતો એ બાબતની અંદર. બે હા પાડી અને મમતા સાથેના મારા લગ્ન થયા. મમતાનો જે સ્વભાવ છે ને એ શાંત છે અને એનામાં સહન કરવાની ખૂબ સારી શક્તિ છે. કુટુંબના લોકો માટે થઈને એટલું બધું કામ કરેલું છે અને એ રીતે કુટુંબના એક એક જણાના પ્રેમ પણ એને ખૂબ સારી રીતે જીતેલા છે. પરમ પૂજ્ય બાપુજીને મળ્યા પછી પરમ પૂજ્ય ભાઈશ્રીની આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ છે. પૂજ્ય બાપુજી શ્રી રાજ સ્વભાગ સત્સંગ મંડળના સ્થાપક હતા, અમારા સૌના સદગુરુદેવ હતા.
એક એવા શિલ્પી હતા કે એક સાદા પથ્થરને પણ એક સુંદર મુહૂર્તમાં કંડારી શકતા, જેમ કે એમણે પરમ પૂજ્ય ભાઈશ્રીને ઘડી અને અમારી વચ્ચે મૂક્યા છે. પરમ પૂજ્ય લાડ પ્રભુ કી જય. ભાઈશ્રી, આપ બાપુજીને મળ્યા ફર્સ્ટ ટાઈમ, ત્યારે આપને એમની ઇમ્પ્રેશન આપના ખબર નહીં. અમારા ત્યાં પહેલાં વખત આવ્યા ને આમ અંદરથી કંઈક એવું રોપી ગયા અંતઃકરણની અંદર કે અનનોનલી, એટલે કે આપણને ખ્યાલમાં પણ ના આવે ને એવું એક આકર્ષણ, જેને કહીએ ને કે મેગ્નેટ, એવું એ આકર્ષણ ઊભું કરતા ગયા. બાપુજીની અંદર તો એટલી બધી સરળતા હતી, પહેલી વાત એ, ખૂબ સરળતા. આટલા જ્ઞાની પુરુષ, આટલી ઊંચ દશા, કોઈ આડંબર નહીં, કોઈ દેખાડો નહીં. પૂજ્ય છોટા બાપુનું મકાન છે. પરમ પૂજ્ય બાપુજી અને બધા ગુરુવર્યો અહીંયા દરરોજ સાંજના અહીંયા ભેગા થઈ અને સત્સમાગમ કરતા. જ્યારે હું સાયલા આવ્યો ત્યારે હું પણ અહીંયા જ આવેલો હતો. આ ઈશાન ખૂણો છે અને પરમ પૂજ્ય બાપુજીને એમના ગુરુદેવ પૂજ્ય છોટાભાઈ દેસાઈએ બીજા ગુરુવર્યોની હાજરીમાં અહીંયા જ જ્ઞાનની પ્રાપ્તિ કરાવેલી હતી અને મને પણ અહીંયા જ જ્ઞાનની પ્રાપ્તિ થયેલી છે. જે બાપુજી પાસે જે જ્ઞાન હતું એની મહત્તા તો આપણે જેટલી ગાઈએ ને એટલી ઓછી પડે એવું છે. એ જ્ઞાન આ ભૂમિ ઉપર પરંપરાએ જીવંત રહ્યું છે અને એ જ એની મોટામાં મોટી મહત્તા છે. અત્યારે ભગવાન મહાવીરનું શાસન ચાલી રહ્યું છે કે જેમણે મૂળ સનાતન જૈન ધર્મની પ્રભાવના કરી અને આજે પરમ કૃપાળુ દેવ તેમના અંતેવાસી શિષ્ય ભગવાન મહાવીરના જ બોધ ને ફરી એમણે પ્રરૂપણા કરી. ત્યાર પછી આ છે સુભાગભાઈ, સાયલાના ભવ્ય શ્રી સુભાગભાઈ. એમની પાસે એ ગુરુગમ જ્ઞાન, જેને આપણે સુધારસ જ્ઞાન કહીએ, એ જ્ઞાનની પ્રાપ્તિ હતી અને એમને જે અંતઃસ્ફૂર્ણા થઈ એ નિમિત્તે એક જ્ઞાન તેઓ પરમ કૃપાળુ દેવને આપવા માટે ગયા. તો પરમ કૃપાળુ દેવનું સામર્થ્ય જોઈ અને સૌભાગભાઈએ એમને ગુરુ તરીકે સ્વીકારી તો લીધા, પણ સૌભાગભાઈએ કૃપાળુ દેવને આ જ્ઞાન આપ્યું અને કૃપાળુ દેવ અદ્ભુત સમાધિમાં સરી ગયા અને એને બહુ ટૂંક સમયની અંદર શુદ્ધ સમ્યક દર્શન પ્રગટ થયું. એટલે સૌભાગભાઈ અને કૃપાળુ દેવ વચ્ચે અન્યોન્ય ગુરુ શિષ્યનો સંબંધ સ્થાપણ. સાયલાની અંદર જ્ઞાનીઓની પરંપરા થઈ, સૌભાગભાઈ, પછી ત્યારબાદ શામળદાસભાઈ, શામળદાસભાઈની દીકરી મણિબા, મણિબાની પછી કાળિદાસ બાપુ, કાળિદાસ બાપુ પછી વજાભાઈ, વજાભાઈ પછી છોટા બાપુજી કે જે બાપુજીના ગુરુ હતા. અને છોટાભાઈ દેસાઈએ એ જ્ઞાન જ્યારે બાપુજીને પ્રાપ્ત કરાવ્યું, બાપુજીએ ખૂબ પુરુષાર્થ કર્યો અને પોતે આત્મ સાક્ષાત્કાર એમને પણ થયો અને ત્યાર પછી એમણે પોતાનો આધ્યાત્મિક વારસો પરમ પૂજ્ય ભાઈશ્રીને તેમજ પરમ પૂજ્ય ગુરુમાને આપ્યો. આ છે સાયલામાં થયેલા જ્ઞાનીઓનો જ્ઞાન વેલો. Thank you.
આમ બાપુજીને મળ્યા પછી આત્મકલ્યાણ કરવું, બસ આ ભાવના એક બાપુજીને અંદરથી જાણે કે આપણને પ્રાપ્ત થઈ હોય ને એવું લાગ્યા કરે. પાછળથી જે બાપુજી ઓલી લોચંબકની અસર જે મૂકી ગયા હતા, ખેંચાણ મૂકી ગયા હતા, અને એ ખેંચાણની અસર એવી વર્તાવા લાગી હશે કે મને એમ થયું કે મારે બાપુજીને સમર્પિત થવું છે. પછીથી મને બાપુજીના શરણમાં રહેવાની જ ભાવના થવા માંડી. પણ એ વખતે હું બિઝનેસ સાથે પણ સંકળાયેલો હતો અને એમાંથી મારે સમય કાઢી કાઢી અને વધુમાં વધુ બાપુજી સાથે રહેવાય એવા આયોજનો હું કરતો હતો. એ વખતે જે મારામાં પરિવર્તન આવ્યું એ આવ્યું કે મિત્રો, કુટુંબીજનો એ બધાની સાથે હરવું ફરવું, ફિલ્મ નાટક જોવા જવું, જલસા કરવા, હોટલમાં જવું, આ બધા જે આકર્ષણો હતા ને એ બધા જ આકર્ષણો મંદ પડવા માંડ્યા. એકબીજાની સાથે હળવા મળવાનું પણ ઘટવા માંડ્યું અને આ રીતે એક પરિવર્તનની ધારા શરૂ થઈ. ધ્યાનની ભૂમિકાથી જ અજ્ઞાન દૂર થાય અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. ધ્યાનની શરૂઆત કરીએ પછી આમ નાના મોટા ઉપદ્રવો જેને હેરાન કરવાની શરૂઆત કરી દે અને એમાં સાયલાની ભૂમિ કે જ્યાં ધ્યાનની શરૂઆત કરી એટલે સૌથી વધુમાં વધુ ઉપદ્રવ માખીનો હોય. એટલે એક વખત હું જૂના આશ્રમમાં જ્યારે ધ્યાન કરતો હતો અને એ ધ્યાન કરતાં પહેલાં મેં નિર્ણય કર્યો કે મારે આવા માખી કે એવા જે ઉપદ્રવ છે ને એમાં દુગંછા ભાવ પણ નહીં કરવો, ગુસ્સો પણ ન કરવો અને ખાલી જોવું. અને જ્યારે આવો નિર્ણય દ્રઢ કર્યા પછી આમ ધ્યાનમાં જરાક સ્થિર થયો ત્યાં માખી બરાબર મોઢા ઉપર આવીને બેઠી. તો એ મોઢા ઉપર આવીને બેઠી એટલે મેં નિર્ણય કરેલો હતો એટલે મેં ખાલી જોયું અને એ જોયા પછી મને એમ થયું કે મેં આજે જોયું છે ને તો મારો ઉપયોગ ત્યાં સ્થિર થયો તો મેં જોયું ને કે ભાઈ આ માખી અહીંયા બેઠી છે, અથવા તો મને એનો અનુભવ થયો ને કે માખી અહીંયા બેઠી છે. ત્યાં માખીએ મારા મોઢા ઉપર ચાલવાનું શરૂ કર્યું. હવે એ ચાલતા ચાલતા કાં તો આંખ ઉપર આવી જાય ને કાં તો મોઢા ઉપર આવી જાય, આવા તો અનુભવ થતા હોય, પણ એને જે ચાલવાનું શરૂ કર્યું ને એટલે મારો ઉપયોગ એની સાથે સાથે ચાલવા માંડ્યો. એટલે પછી જે માખીનો ઉપદ્રવ એની જે વિચારણા છે ને એની સાથે જે ઉપયોગની વિચારણા ભળીને તો મને એ જ ટાઈમમાં ઉપયોગની પ્રતીતિ થઈ. જે બીજા બધા જે અનુભવો થતા હતા એની અંદર એવી શીખ મળી કે શરીરની અંદર જે કંઈ પણ થાય એના જો ખાલી આપણે જોનાર બની જઈએ તો આખી વાત બદલાઈ જાય છે. જેમ કે ધ્યાન કરવા બેઠા હોય પલોઠી મારીને અને સાંધામાં દુખાવો શરૂ થાય તો એ જે દુખાવો શરૂ થાય ને એ વખતે હું ખાલી એ દુખાવાનો દ્રષ્ટા બની ગયો, જોનાર બની ગયો. અને એ જોનાર બનવાથી એ દુખાવો હોવા છતાં દુખાવાનું વેદન નહોતું થતું.
સાધક તરીકે એક શીખ લેવાની કે જ્યાં સુધી મનના આંદોલનો સંકલ્પ વિકલ્પો ચાલ્યા કરશે ત્યાં સુધી મન અશુદ્ધ જ રહેવાનું છે. પણ એ બધા આંદોલનો અથવા તો સંકલ્પ વિકલ્પો છે એને જ્યારે શાંત કરવામાં આવશે ત્યારે સાધક છે એ છેક અંદર સુધી જોવાની ક્ષમતા ધારણ કરશે અને પછી એ સાધક એ ભૂમિકાએ ભેદજ્ઞાનનો પુરુષાર્થ કરી પોતાના આત્માના ઉપયોગને આ શરીરથી છૂટો પાડી શકશે અને જો એ પ્રક્રિયા સાધી શકે તો એને આત્મદર્શન થઈ જાય. એક વખત જેને આપણે કહીએ કે જે અજ્ઞાનના પડળ છે એ હટી ગયા અને આત્માની જે અનુભૂતિ થઈ તો એ અનુભૂતિની જે ક્ષણ છે એ ક્ષણ તો એટલી બધી આનંદદાયક હોય આંતરિક રીતે કે આપણને એમ થઈ જાય કે આપણે તો આ કઈ પરિસ્થિતિમાં આવી ગયા અને આ પરિસ્થિતિની અંદર તો એમ થાય કે આપણે જે નાચીએ. આમ સાધક તરીકે એનો જે પાયાનો ગુણ છે ને એ શ્રદ્ધા છે અને શ્રદ્ધાની સાથે એની અંદર ઉપશમ અને વૈરાગ્ય જે પાયાના ગુણ છે એ પાયાના ગુણ આવે પછીથી અનુક્રમે બીજા ગુણોનો વિકાસ થતાં 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 સાધકે સમભાવમાં આવવું જોઈએ. જે આત્મા છે એ પણ દીવા જેવો એટલે કે પ્રકાશમય છે, પ્રકાશક છે અને આત્મજ્ઞાન થયું એટલે કે જ્ઞાનરૂપી દીપક પ્રગટ્યો પછી મિથ્યાત્વરૂપી અંધકાર દૂર થાય અને એ જે જીવ છે એ જે વસ્તુ જેમ છે એમ યથાતથ્ય રીતે જોતો થઈ જાય. પહેલાં જ્યાં બીજી જગ્યાએ રહેતા ને ત્યાં એપ્રિલ મહિનાની પહેલી તારીખ આવે ને એટલે એપ્રિલ ફૂલ એના માટે થઈને આમ ઘણા ઘણા આયોજનો થતા. તો મધરભાઈ દોશી છે ને જે એમના નાના ભાઈ છે ને એ જ મકાનમાં રહેતા અને અમારે એની સાથે ઘણો બધો સારો સંબંધ હતો એટલે અમે એક ડબ્બો લીધો એની અંદર પથરા ભર્યા, પથરા ભરી અને પછી એને એક પાર્સલ રીતે આમ સણના કપડાંથી સીવી અને પછી એના ઘરે એમ કે આ તમારું પાર્સલ આવ્યું છે એમ કરીને નાપી આવ્યા અને પછી એ ભાભીએ જ્યારે એ ડબ્બો ખોલ્યો ને ત્યારે એને ખબર પડી ગઈ કે આ લોકોએ મને એપ્રિલ ફૂલ બનાવી છે. હું જ્યારે નાનો હતો ત્યારે જે ધાર્મિક સંસ્કારો જેને કહીએ ને એ મારી અંદર ડેવલપ થયેલા નહોતા. ઉપાશ્રયમાં વ્યાખ્યાનો સાંભળવા જાઓ કે જીનાલયની અંદર દર્શન કરવા જાઓ
પણ એનું જે મૂળ કારણ છે કે હું જે ધર્મનું જે બાહ્ય સ્વરૂપ જોતો ને એ બાહ્ય સ્વરૂપની અંદર મને એમ લાગતું કે આ બધું બરાબર નથી, આવું મને અંદરથી ફીલ થયા કરતું, અને એટલા માટે થઈને હું એ બધાથી મારી જાતને દૂર રાખવાનો પ્રયત્ન કરતો હતો. પછી તો બાપુજી મળ્યા, પછી તો આખી વાત જ બદલી ગઈ. ઓગણીસો ને 93 સાલમાં પરમપૂજ્ય બાપુજીએ પરમપૂજ્ય ગુરુમાને તેમજ પરમપૂજ્ય ભાઈશ્રીને પોતાના ઉત્તરાધિકારી તરીકે સ્થાપ્યા. બાપુજી જોયું કે પરમપૂજ્ય ભાઈશ્રી એક ઉચ્ચ કક્ષાના સાધક હતા, પછી આત્મજ્ઞાની બન્યા અને એ પોતાની અંતર્મુક્તા ખૂબ સુંદર રીતે સાધી શકતા હતા, એમાં જ નિમગ્ન રહી શકતા હતા. અમને તો ત્યાં સુધી બાપુજી કહેતા કે જે દશાએ હું પહોંચ્યો છું એ દશાએ પરમપૂજ્ય ભાઈશ્રી પહોંચ્યા છે, તમારે એમનામાં મને જોવું. તમે આવ્યાને મનડા મહેકી ઉઠ્યા, તમે આવ્યાને ભક્તો મહેકી ઉઠ્યા. પરમપૂજ્ય ભાઈશ્રી પાસેથી તો ઘણું બધું શીખવા મળે, કોઈ સત્શાસ્ત્રની જરૂર ન પડે, એમનું જીવન એ આપણું સત્શાસ્ત્ર બની જાય છે. કારણ કે એટલી બધી શાંતિથી, ધીરજથી, સમતાથી એ ઉઠે, બેસે, બોલે, ચાલે. મને જો કાંઈ શીખ મળી હોય પરમપૂજ્ય ભાઈશ્રી પાસેથી તો એ છે કે પુટ યોર સેલ્ફ ઇન ધી અધર પર્સન્સ શૂઝ. કોઈ પણ કાર્ય કરતી વખતે જે વ્યક્તિ સામે આવે છે એ વ્યક્તિના દ્રષ્ટિકોણને જોઈ અને પછી આપણે એ મુજબ એ માર્ગદર્શન માંગે તો એને માર્ગદર્શન આપવું, આપણને કાંઈ શીખવું હોય તો આપણે એ રીતે આપણું વર્તન હોવું જરૂરી છે. ભાઈશ્રીને જ્યારે હું જોઉં છું ત્યારે જાણે પ્રેમથી નેતરતા હોય ને એવું જ મને લાગે છે. દાખલા તરીકે આપું, એક માણસ બરાબર વર્તન નહોતો કરતો, ત્યારે ભાઈશ્રીએ કરીને રજૂ કરવામાં આવી વાત, તો ભાઈશ્રીએ એમ કીધું કે આ માણસ પ્રેમનો ભૂખ્યો છે, એને કોઈ પ્રેમ કરતો નથી એટલે એનું વર્તન આવું છે, આપણે એને પ્રેમ કરીએ તો એ 100% સુધરી જશે. હું એમને જોઉં છું ને ત્યારે પ્રગટ આત્મસ્વરૂપ તરીકે જોઉં છું. આપણે કદાચ જગતમાં ખોવાઈ ગયા હોઈએ તો પાછા આવીએ, આપણે પણ અંતર્મુખ અવલોકન કરતા થઈએ અને પોતાના સ્વરૂપ તરફ વળીએ, એટલે દીવે દીવો પ્રગટ થાય જે વાત છે એ કેટલી સાચી છે કે જ્યારે એમને જોઈએ ત્યારે આપણને આપણું સ્વરૂપ યાદ આવે. એટલે એમનો પ્રગટ દીવો છે, એમની ચેતનાના સંસર્ગમાં આપણે આવીએ તો એ પ્રદીપ દીવોમાંથી અથવા તો એ પ્રજ્વલિત દીવોમાંથી આપણે પણ પ્રદીપ થતા હોઈએ છીએ. આમ એ જીવન કેવું હતું એનો જો વિચારણા કરીએ ને તો મને એમ લાગે છે કે એના જેવું સમૃદ્ધ જીવન બીજું કોઈ પણ ન હોય. આ સંસારના ગમે તે અજ્ઞાની જીવો છે એને ગમે તેવા પુણ્યના ઉદયથી બાહ્ય રીતે ગમે તેવી સંપત્તિ મળી હોય, સમૃદ્ધિ મળી હોય, પણ એ બધા જીવનની આગળ આ જીવનની જે સમૃદ્ધિ છે ને એની તુલના કોઈ રીતે ન થઈ શકે એવું એ જીવન બની જાય.
અને પછી એવું જે જીવન છે કે જેમાં જાગૃતિપૂર્વકનું જીવન, એટલે કે જે કંઈ પણ પ્રવૃત્તિ એ બધી પ્રવૃત્તિ જાગૃતિપૂર્વકની, એટલે કે આ શરીર એ હું નહીં પણ જ્ઞાન સ્વરૂપ આત્મા એ જ હું છું. से मिलेंगे निरंजन